અરે આ ન્યૂઝપેપરમાં રોજ એકના એક સમાચાર છપાય છે. આ ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે વધતું જાય છે અને એના કોરોનાના રસીની વાતો પણ રોજ ને રોજ છપાયા જ કરે છે. અરે સમાચાર પત્ર છે એવું જ હોય ને, પણ સાંભળો તમે. હા બોલ બોલ બોલ. પપ્પાને 80 વર્ષ પૂરા થાય છે. સરસ. અને આપણે એમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાનો છે. ઓકે. તો એક કામ કરો ને. હા બોલો. આપણે આપણા બાળકોને બોલાવીએ અને શું આયોજન કરવાનું છે એના વિશે વાતચીત કરી દઈએ. બહુ સરસ આઈડિયા છે ને બહુ સારો વિચાર છે. તો હું હમણાં જ એ લોકોને બૂમ પાડીને બોલાવું છું કે જેથી એ લોકો આવે અને પછી આપણે એ કેવી રીતે સેલિબ્રેશન કરવું ને એનું પ્લાનિંગ કરીએ. હા ચોક્કસ. પ્રિન્સુ ઓ મિશુ જલ્દી આવો તો. કઈ નઈ, હમણાં સાંભળ તારા પપ્પા કઈ કહે છે. આશીષ ઓ આશીષ. એ આયો. અરે સ્વીટુ ઓ સ્વીટુ જલ્દી આવ બેટા. ચાલ ચાલ. શું છે મમ્મી? હું ભણવા બેઠી હતી. અરે બરાબર છે, પણ તારા પપ્પા કઈ કહેવા માંગે છે સાંભળ. કો તમે કરી વાત જો સાંભળો. આપણા ઘરમાં દાદાનો જન્મદિવસ આવી રહ્યો છે. 80મો જન્મદિવસ. એટલે મેં તમને બધાને અહીંયા ભેગા કર્યા છે અને આપણે જોરદાર સેલિબ્રેશન કરવાનું છે. યસ. અને સાંભળ સીતુ, તું ઘરમાં સૌથી મોટી છે એટલે સેલિબ્રેશન ની પ્લાનિંગ ની બધી જવાબદારી તારે સંભાળવાની છે. થેન્ક યુ. હું જવાબદારી લેવા તૈયાર છું. ઓકે, તો ડન. તમારે બધાએ એમની તૈયારી કરવાની છે. ઓકે. તમને કહું છું કે તમારે હું તમને જે કામ કહું એ તમારે કરી દેવાનું છે. ઓકે. એ પહેલા તો છે ને હું મારી ગિફ્ટ લઈ આવીશ. હું બહુ એક્સાઈટેડ છું એના માટે. મેડમ બર્થડે તમારો નહીં દાદાનો છે એટલે દાદાને ગિફ્ટ લાવવાની હોય. ખાવાની જવાબદારી તો મમ્મી સંભાળી લેશે અને આપણે બધું કામ 4 વાગ્યા સુધી માં પતાવી દેવાનું છે. કારણ કે બધા મહેમાન 4 વાગ્યા સુધી આવી જશે. બરાબર. તો ચલો ચલો ફટાફટ કામે લાગી જાઓ. આશીષ બેટા. ઓ આશીષ બેટા. અરે તમે અંદર જતા રહો ને દાદા. ખબર નથી પડતી તમે અહીંયા કામ કરો છો. રૂમ માં જઈને બેસો ને યાર. બેટા થોડું તરસ લાગી છે એટલે પાણી પીવા જઈ રહ્યો છું. તમે રૂમ માં જઈને બેસો, હું કામ કરું છું, પછી આવજો. જાઓ રૂમ માં. પ્રેઝી બેટા. ઓ પ્રેઝી બેટા. શાંતિ રાખો. તમને ખબર નહીં પડતી હું કામ કરું છું. તમે અંદર જાઓ. બેટા મારે આ દવા લેવાની છે. ના મારે બહુ કામ છે. કઈ કઈ દવા જોઈએ આપને? મને હું પછી જોઈ આપું છું. સારું. દીદી
અરે કોઈ દાદાને તો લઈને આવો। પપ્પા આજે તમારો 80મો જન્મદિવસ છે ને, એટલા માટે આ બધું સેલિબ્રેશન અમે તમારા માટે કર્યું છે। હેપી બર્થડે દાદા। હેપી બર્થડે દાદા। હેપી બર્થડે દાદા। અરે આશીષ જા જા દાદા માટે બધી ખુરશી લઈ આવ, દાદાને આપણે અહીંયા બેસાડીએ। વેરી ગુડ, બેસો તમે અહીંયા બેસો અને અમે છે ને તમારા માટે। તો મિત્રો તમે જોયું ને, જેમની બર્થડે હતી તેમને જ બાજુ પર મૂકી દેવામાં આવે। શું આજે વિશ્વમાં આવું નથી થઈ રહ્યું? ખ્રિસ્તી લોકો ઈશ્વરનો જેનો જન્મદિવસ છે તેને જ બાજુ પર મૂકી દે છે। ડિનર, પાર્ટી, કેક, સારા કપડા બધું ચારિશાન રીતે કરે છે, પણ જેનો બર્થડે છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને જ બાજુ પર મૂકી દેવામાં આવે છે। તો આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાનમાં રાખીને આ નાતાલની ઉજવણી કરીએ અને લોકોને જઈને કહીએ કે આપણે સારું એટલે કે તમારે સારું આશદાઉ શહેરમાં એક તારનાર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે। તારનાર એટલે પાપોની માફી આપનાર, તારનાર એટલે ઉદ્ધારનાર। શું આ ક્રિસમસ પર તમે તમારા હૃદયરૂપી ઘરમાં એક તારનારને જન્મ આપવા તૈયાર છો? આવો આપણે આ ક્રિસમસ પર ઈશ્વરને આપણા હૃદયમાં જન્મ આપીએ અને જન્મ આપીને એક સાથે ક્રિસમસની ઉજવણી કરીએ। પ્રભુએ કરવા તમારી સહાય અને મદદ કરે। આમેન।